એસએસજી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં આગ લાગવાની ઘટના ઘટી છે ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના ઘટી વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો સદનસીબે ઘટના સમયે ઓટીમાં કોઈ દર્દી હતા નહીં ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો પ્રસરીઓ ઓટીના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા છે એસીમાં બ્લાસ્ટ બ્લાસ્ટ થયા હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગનું જે ઓપરેશન થિયેટર છે એમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગંભીર પ્રકારે એટલે કેટલો મોટો બ્લાસ્ટ હશે આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે ઓક્સિજનના બોટલ ફાટી ગયા છે આ ઉપરાંત અહીંનું એસી વેન્ટિલેટર અને સમગ્ર ઓપરેશન થિયેટર છે એ નસ્તે નાબૂદ થઈ ગયું છે એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે અહીંયા કે આપ આ દ્રશ્યો ઉપરથી જોઈ શકો છો કે કયા પ્રકારનો બ્લાસ્ટ થયો હશે બ્લાસ્ટ કેટલો ગંભીર હશે ઓપરેશન થિયેટર આખું એનું જે વેન્ટિલેટર છે એ સહિતનું તમામ જે સરસામાન છે એ બળીને ખાક થઈ ગયો છે ખાસ કરીને ઓક્સિજનના જે બોટલ હતા ત્યાં પણ આ બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે અત્યારે હાલ તો આ મલબો છે એમાં ફાયરના અધિકારીઓ છે તપાસ કરી રહ્યા છે કે કયા પ્રકારે આગ લાગી જો ઓપરેશન ચાલુ હોત અને આ ઘટના બની હોત તો મોટી જાનહાનિ ન માત્ર દર્દી પરંતુ ડોક્ટરોને પણ મુશ્કેલી થાય એવી આ સ્થિતિ છે દરવાજાના કાચ તૂટી ગયા છે આખો જે ઓપરેશન થિયેટર છે એ રસ્તે નાબૂદ થઈ ગયું છે અત્યારે હાલ તો જે સ્થિતિ જોતા લાગે છે કે મોટી દુર્ઘટના ટળી છે આ જે બ્લાસ્ટ થયો છે સામેના કાચ છે એ પણ તૂટી પડ્યા છે એટલો મોટો બ્લાસ્ટ હતો આ ઓપરેશન થિયેટરની અંદર જે ગંભીર પ્રકારની આ બાબત છે બહાર આવી રહી છે અહીંયા કદાચ જો દર્દીઓ હોત તો મોટી જાનહાનિ થાય એવી આ જે ઘટના છે એ થઈ છે આખો જે ઓપરેશન થિયેટરના આજુબાજુના આ તમામ રૂમ છે જ્યાં દર્દીઓને સુવાડવાની જે વ્યવસ્થા છે આ તમામ જગ્યાએ અત્યારે આ જે ધુમાડાની મહેસ છે વર્ગી છે અને આવી સ્થિતિમાં આજે આ બ્લાસ્ટ થયો હતો વહેલી સવારની આ ઘટના છે મોટી જાનહાની ટળી છે એવું કહી શકાય પરંતુ અહીંયા એસએસજી હોસ્પિટલમાં આજે આગ લાગી અત્યારે ફાયરના અધિકારીઓ છે એક એક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે કયા કારણે આગ લાગી છે આગ લાગવાનું કારણ શું છે એ જાણવા માટે પણ અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સાહેબ કેટલી મુશ્કેલી પડી આ આગમાં અંદર પહોંચવા માટે ધુમાડો ખાસો બહુ બધો હતો અને અંદર એન્ટ્રી લેવા એવું નહતું બીએસએડ તેરીને એન્ટ્રી લીધી ગાઇડલાઇન બાંધીને અંદર કશું દેખાતું નહોતું ટોર્ચથી બી દેખાતું નહોતું અને અંદર એસી હતું એસી સોર્ટ લાગી રહ્યું છે અંદર વેન્ટ્રીન્ટરના મશીનો હતા

કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યુઝ વડોદરા તો વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ લાગવાની ઘટના સામે અમારી ઉટીમાં આગ લાગી છે મને કોણ કે તમે તમે દોડીને જલ્દી આવો આપડી ઉટી આગ લાગી છે સારું એટલે મેં ફટાફટ અહીંયા દોડીને આવી અને જે ભાઈ ફોન કર્યો અને ફાઈવ વિકેટ વાળા અમારા જે ઇન્ચાર્જ સિસ્ટર નવા આવ્યા છે એમને કોલ કરીને બોલાવી લીધા હતા ઓલરેડી એ નીચે શોધતા હતા તો હું નીચે દોડતી દોડતી આવી અને પછી એમના લિફ્ટમાં લઈને અહીંયા હું ઉપર આઈ અને ત્યારે મેન નોટી છે એની અંદર અમારા બે બહેનો હતા એનએસએસસી વાળી બે બહેનો હતી એ બહેનો બધી જગ્યાએ બધી એમની ટોલિયો તૈયાર કરો કેમ કે અમે લોકો આવીએ પછી અમે અંદર જઈએ ભગવાન પૂજા કરીને હું દરરોજ જાઉં છું તો એ લોકો અંદર સ્વિચો ચાલુ કરી અને આવી રીતે બધું તૈયારી કરતા હતા ઓટીની અને બધું તૈયાર કરી દીધું અને પછી જે મેન જેવી સ્વીચ પાડવા ગયા ને નેટ સટ કટકટ બોલ્યું એટલે આ બાજુ અમારા કસકભાઈ ડોક્ટર અહીંયા ડ્રેસિંગ કરતા હતા એમને ફટાફટ બગાડ્યા બહાર અને પેશન્ટો પણ સટાસઠ લઈને બહાર નીકળી ગયા અને હું ફટાફટ ફાય વિકેટના ના લઈને સાહેબ બોલાય નાઈ તો બહુ જ અંદર સટાસઠ સડકતું હતું અને મારી ડ્યુટી સાત થી ત્રણ છે સાહેબ જ એ એકદમ જ આમ કટ કટ બોલતું તું અંદર જે ભાઈ તણખા ઉડે ને એ ટાઈપ નું થઈ તું સાહેબ અને હા દર્દી અને ધડાધડ દોડી દોડીને અહીંયા અમે બહાર લોબી માં લઈ ગયા સાહેબ ના ખાલી અમારા મેન સિસ્ટર જે નાઇટ માં છે એક પલ્વી બેન હતા ને એક એ હતા રૂપલ બેન હતા એમાં એ લોકોએ મને કોલ કર્યો કે તમે જલ્દી આવી જાવ આવું છે હું સૌથી પહેલી જાઉં છું સાહેબ ઓટીમાં ઉષાબેન પરમાર ઉષાબેન જગદીશ હું એન્ટીઓટીમાં છું સાહેબ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં મેઇન સ્વિચ ચાલુ કરતા આગ લાગવાની ઘટના સામે આવી છે ફાયરની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે આગ પર સંપૂર્ણ રીતે કાબુ લેવાઈ ચૂક્યો છે પરંતુ સવાલો ઘણા બધા થઈ રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ હજુ હમણાં જ થયો છે અને ત્યારબાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી ત્યારે તપાસ પણ ચાલી રહી છે એસએસજી હોસ્પિટલમાં ફાયરના સાધનો હતા કે નહીં તે તમામે તમામ દિશાઓમાં તપાસ થઈ રહી છે પ્રશાસન દ્વારા એસએસજી હોસ્પિટલના તંત્ર દ્વારા ક્યાં ચૂક રહી ગઈ ક્યાં બેદરકારી છે શું મેન્ટેનન્સનો અભાવ છે કે નહીં તેને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે જો કે સદનસીબે સારી વાત કે ભગવાનની કૃપા કહીએ કે આખી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જેટલા પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તે તમામે તમામ દર્દીઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા વડોદરાની એસએસજી હોસ્પિટલના પીએનટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે બે જેટલી બહેનો ત્યાં કામ કરી રહી હતી ઓટી માટેની તૈયારી કરી રહ્યા હતા તમામે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ મેઈન સ્વિચ ચાલુ કરતા તણખા થયા હતા અને ત્યારબાદ આગ લાગી હતી અન્ય એક સિસ્ટરને બોલાવવામાં આવ્યા હતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આગને કાબુમાં લઈ લેવામાં આવી છે જો કે સદનસીબે આખી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી